ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જ ને? તો મિત્રો, આપણે આગળના વિડીયોમાં તમે જોયું જ હશે કે આપણે મગફળીના ભર થઈ ગયા છે અને આજે અત્યારે વરસાદની આગાહી પણ છે, તો આજે થ્રેસર આવે છે અને મગફળી થ્રેસરમાં કાઢવાની છે. તો બન્યા રહેજો વિડીયોમાં, અને પહેલાં તો જલ્દીથી વિડીયોને લાઇક અને શેર કરી દો મિત્રો. મામા આવી ગયા છે ટ્રેક્ટર ને જીપીઓ લઈને ખરાની જગ્યાએથી. અત્યારે તો ભર હટાડીને માંડવી વીણવી છે, પછી ત્યાં રોટાવેટર હાંકીને થ્રેસર રાખી દેવાનું છે મિત્રો. તો મિત્રો, અત્યારે થ્રેસર આવી ગયું છે અને તેમાં સેટિંગનું કંઈક કામ ચાલે છે અંદર. બાકી આપણે તો એમાં કંઈ જાજી કંઈ ખબર પડે નહીં. પહેલી વાર થ્રેસરથી મગફળી કાઢવાની છે અત્યારે. બાકી આપણે તો દર વર્ષે મામાના હલરથી જ કાઢીએ છીએ, પણ આ વખતે જેમ જલ્દી નીકળે એ માટે આપણે ફાયદાઓ માટે અત્યારે થ્રેસર આવ્યું છે વરસાદની આગાહી છે. તો મિત્રો, થ્રેસર તો ચાલુ થઈ ગયું છે, પણ લાગતું નથી કે લાંબો સમય ચાલે, કેમ કે ખબર નહીં સેટિંગમાં પ્રોબ્લેમ છે કે પછી થ્રેસરમાં. તો અત્યારે તો મગફળીમાં માટીના જે ડાંઠા હોય છે, માટીને ડાંઠાને એ બધા બહુ આવે છે અને ડારા પણ બહુ આવે છે, તો એ નીકળતા નથી. તો લાગે છે કે થ્રેસરનો પ્લાન તો ફેલ થશે અત્યારે.
હું લેવા જાનું ચાલુ એ સેટિંગ કા અહીંયા કરે બીજું છે ને હે સેટિંગ નો તો તૈયાર હોય ઈ તમારથી લેવા ઈ તમારે કો બીજું થેસર આવું છે કે હા ગુંજા તો મિત્રો થ્રેસરનો પ્લાન તો કેન્સલ થયો છે. હવે મામાનું જે હલર છે જે જૂનું હતું એ નહીં પણ અત્યારે જે મામાએ નવું હલર લીધું છે એ આવવાનું છે આજે. અને મિત્રો એ હલરનું મુહૂર્ત આપણી ખેતરની મગફળીથી થશે અને અત્યારે બાકી રહેલા ભર બનાવવાનું કામ ચાલે છે. થોડી વારમાં હલર પણ આવી જશે. કાલ 23 તારીખ નું કેતો અગાઉ સાચો નીકળી જાય બધું હલર કરી દે.